नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में ने आज आप धोरण सात नो गणित विषय 100% संपूर्ण पेपर सॉल्यूशन करीशुं। एनी पहला विद्यार्थी मित्रों, हजु सुधी आपणे सौनी सहियारी यूट्यूब चैनल ने सब्सक्राइब न करी होय तो अत्यारे सब्सक्राइब करी नाखो, जेथी करीने अमारा आवनारा विडियो आपने अपडेट थता रहे। तो चालू करीए आजनुं पेपर। धोरण सात गणित विषय प्रश्न एक, नीचेना प्रश्नोना जवाब आपो। जेमां पहेलो प्रश्न छे, बेकी अविभाज्य संख्या कई छे? तो जेमां जवाब आवशे बी। प्रश्न बी, सौथी नानी एकी अविभाज्य संख्या कई छे? तो 9। 3, 45 અને 50 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 47। 15 ના અવિભાજ્ય અવયવો લખો, તો 15 ના અવિભાજ્ય અવયવો થશે 3 અને 5। એના પછી પ્રશ્ન 5, 12 ના બધા અવયવો લખો, તો બધા અવયવોમાં થશે 1 2 3 4 6 અને 12, જે 12 ના અવયવો છે। એના પછી પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો, 48 ના અવિભાજ્ય અવયવો પાડો, તો 48 ના અવયવ અવિભાજ્ય અવયવો આ પ્રમાણે પડશે 2 × 2 × 2 × 2 × 3। તો આવી રીતે તમે લેના લખી શકો અવિભાજ્ય અવયવ। પ્રશ્ન બી, 6 8 અને 12 ના બે સામાન્ય અવયવી શોધો, તો એના અવયવી આપણે લખીએ એટલે 24 અને 48 છે એ આપણને સામાન્ય અવયવી મળશે। એના પછીનો પ્રશ્ન આપણે 3 જોઈએ, નીચેના દાખલા ગણો, ગુસ્સા શોધો, તો 18 અને 24 પ્રમાણે આપણે પહેલાં અવયવો પાડીશું, પછી સામાન્ય અવયવ કાઢી અને મોટો જે અવયવ સામાન્ય નીકળે એ આપણો ગુસ્સા થશે, તો 18 અને 24 ગુસ્સા 6 નીકળશે। એના પછી પ્રશ્ન બી, લસા શોધો, 27 36 અને 54, તો 27 36 અને 54 કેટલા લસા થશે ભાઈ? 108 થશે। એના પછી આપણે પ્રશ્ન નંબર જોઈએ 4। પ્રશ્ન 4ની અંદર દાખલા ગણો, પહેલું છે -4 + 7 એટલે કેટલા થશે? 3 થશે। 2 - -7 તો 9, -+ થઈ જશે। -3 - -3 એટલે 0 થઈ જશે। 33 - 15 એટલે 48, -122 + -58 એટલે -180 થશે। એના પછીનો આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ। હવે પ્રશ્ન 5, માગ્યા મુજબ જવાબ ગણો, તો અહીંયા પેલું છે કે 150 પાનાના એક પુસ્તકમાંથી રાજુએ 32 પાના વાંચ્યા, પ્રાચીએ તે જ પુસ્તકમાંથી 2/5 પાના વાંચ્યા, તો કોણે કેટલા વધારે પાના વાંચ્યા કહેવાય? તો 150 પાના હતા એમાંથી 32 પાના રાજુએ વાંચ્યા છે, તો 2/5 પ્રાચીએ વાંચ્યા, એટલે કે આપણે 2/5 × 150 કરીશું એટલે થશે જવાબ આવશે 60। તો પ્રાચી 60 પાના વાંચ્યા છે, તો કોણે વધારે વાંચ્યા? તો 60માંથી આપણે 32 રાજુના પાના વાંચેલા છે એ બાદ કરીએ, તો 28 પાના છે એ પ્રાચી વધુ વાંચે છે, તો રાજુ કરતાં પ્રાચી 28 પાના વધુ વાંચે છે। એક વર્તુળાકાર પીઝાના 8 1 સરખા ભાગ કર્યા, તો તેમાંથી પીઝાને 5/8 ભાગ મેં કાઢા, તો તેના કેટલા ટુકડા વધ્યા હશે? તો 3/8 જેટલા। એના પછી પ્રશ્ન 3, રાધા ઘરેથી 15/12 કિલોમીટર બગીચો આવેલ છે, રાધાના ઘરેથી 2/3 કિલોમીટર દૂર બગીચે જવાના રસ્તા વચ્ચે મીરાનું ઘર આવે છે, તો મીરાના ઘરેથી બગીચો કેટલા કિલોમીટર દૂર હશે? તો આપણે એનો બાદબાકી કરીએ, બરાબર રાધાના ઘરેથી બગીચાનું આવેલું અંતર છે એ, અને રાધાના ઘરેથી 2/3 કિલોમીટર મીરાનું ઘર આવેલો છે એમાંથી બાદ કરશું, એટલે આપણને જવાબ મળશે 7/12 મીટર જેટલું દૂર હશે। એનામાં પછીનો પ્રશ્ન 6, માગ્યા મુજબ જવાબ આપો, રાજાએ રૂપિયા 48.50 કંપાસ બોક્સ અને રૂપિયા 62.75 એક પુસ્તક ખરીદ્યું, તો તેણે કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનો સરવાળો કરીએ એટલે એનો જવાબ આપણને મળશે 111.25 રૂપિયા। તો કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો ભાઈ? 111.25 રૂપિયાનો। એના પછી રૂબીના પાસે 18 મીટર 50 સેમી લાંબુ કાપડ હતું, તેમાંથી તેણે પડદા બનાવવા માટે 5.80 મીટર કાપડ કાપ્યું, તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું? તો આપણે અહીંયા બાદબાકી કરીએ તો આપણને એનો જવાબ મળશે 12.70 મીટર। તો કેટલું બાકી રહ્યું? 12.70 મીટર કાપડ બાકી રહ્યું હશે। પ્રશ્ન 3, બીના પાસે 4 કિલો 75 ગ્રામ ખાંડ હતી, તો તેની પાસે કેટલા કિલોગ્રામ ખાંડ
હતી તેમ કહેવાય તો 4.75 કિલોગ્રામ જેટલી। એના પછી પ્રશ્ન 7, માગ્યા મુજબ જવાબ આપો। એક લંબચોરસ પ્લોટની લંબાઈ 70 મીટર અને પહોળાઈ 14 મીટર છે, તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹25 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? સૌ પ્રથમ અહીંયા આપણે વાડ કરવાની છે એટલે પહેલાં પરિમિતિ શોધી કાઢીશું। જે પરિમિતિ આપણને મળશે કે ચારે બાજુના માપનો સરવાળો તો કેટલો થશે, અહીંયા તો 61 મીટર જેટલું થાય છે પ્લોટની ચારે બાજુનો જે બાજુના માપનો સરવાળો છે। તો 61 મીટર, તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ ₹25, તો 61 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય? તો 25×61 કરીએ એટલે ₹1225 જેટલો ખર્ચ થશે। એના પછીનો પ્રશ્ન 2, 45 મીટર લંબાઈવાળા ચોરસ બગીચાનું ક્ષેત્રફળ ગણો। 45 મીટર લંબાઈવાળા, લંબાઈ કેટલી આપે છે? 45 મીટર છે, તો ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ એનું સૂત્ર છે, તો આપણે એનો જવાબ આવશે 2025 ચોરસ મીટર જેટલો। પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ગણો। એક ચમીની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 2.5 મીટર છે, તેમાં ફૂલ માટે 1 મીટર લંબાઈવાળા 5 ચોરસ ક્યારા બનાવ્યા છે? તો ફૂલના ક્યારા સિવાયની જમીનના બાકીનું ભાગનું ક્ષેત્રફળ શોધો। તો સૌ પ્રથમ આપણે શું કરશું, જમીનનું ક્ષેત્રફળ શોધીશું અને એમાંથી ક્યારાનો જે ક્ષેત્રફળ છે એ બાદ કરશું। તો જો અહીં આપેલું છે પ્રમાણે એનો જવાબ આવશે 7.5 ચોરસ મીટર। નીચે આપેલી બે આકૃતિ પૈકી કોની પરિમિતિ વધારે છે અને કેટલી વધારે છે તે ગણો। તો અહીંયા આપણે ડાયરેક્ટ આકૃતિ મેં દોરી નથી, અહીંયા તમારે પેપરની અંદર જોઈ અને આકૃતિ દોરી નાખવાની છે અને ડાયરેક્ટ મેં એનો જવાબ લખ્યો છે। આપણને ખબર છે પરિમિતિ એટલે શું, તો કે બધી બાજુઓના માપનો સરવાળો। તો પહેલી આકૃતિનો કેટલી થશે પરિમિતિ? 8 થશે અને બીજી આકૃતિ છે એનો પરિમિતિ થશે 11। તો વધારે કોની છે? તો આકૃતિ 2ની વધારે પરિમિતિ થશે। અને પછી પ્રશ્ન 9, નીચેના પરિકરની મદદથી નીચેની રચના કરો, જેમાં પહેલું છે 9 સેમી લંબાઈના રેખાખંડ દોરી તેનો લંબ દ્વિભાજક રચો। તો અહીં આપેલું છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, તમે સૌ પ્રથમ એક રેખાખંડ દોરશો અને એને આપેલા માપ પ્રમાણે પરિકરની મદદથી ચાપ દોરશો બંને બાજુ, બરાબર છે? આ બાજુથી એક ચાપ અને આ બાજુથી પણ એક ચાપ। એના પહેલાં આપણે જે લંબ એલ દોરેલો છે એ જ્યાં ચાપ 2 ભેગા થાય છે એ જગ્યાએ આપણે એનો લંબ દોરીશું, બરાબર? તો આકૃતિમાં દોરેલું છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણી આકૃતિ થશે। એના પછીનો આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ, 60ના ખૂણાની રચના કરો। તો મિત્રો અહીં આપેલું છે એ પ્રમાણે તમે 60ના ખૂણાની રચના કરી શકો છો, બરાબર છે? ચાપ દોરીને 3, તો અહીં આપેલું છે એ પ્રમાણે તમે આ વર્તુળ છે એ દોરી શકો છો, ત્રિજ્યાવાળું પરિકરની મદદથી 3 સેમી લંબાઈવાળું છે। એના પછીનો પ્રશ્ન 10, વિભાગ અમાં બહુકોણની આકૃતિ આપેલ છે, જ્યારે વિભાગ બમાં બહુકોણનું નામ આપ્યો છે એ 5 માર્ક્સની અંદર છે, અ અને બ ભાગ જોડવાના છે। તો પહેલું છે એ પંચકોણ છે, બીજાની અંદર ષટકોણ થશે, ત્રીજી આકૃતિની અંદર અષ્ટકોણ અને ચોથી આકૃતિમાં થશે સમલંબ ચતુષ્કોણ અને છેલ્લી છે એમાં થશે સમાંતર બાજુ ચતુષ્કોણ। તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ પેપર છે પૂરું થાય છે। વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।